સમગ્ર રાજ્યભરમાં સ્વાઇન ફ્લુ જે રીતે બેકાબુ થતો જાય છે ત્યારે સાંસદ આદર્શ ગ્રામ રાણપરડામાં એક વ્યક્તિનું મોત થતાની સાથે જ પાલિતાણા તાલુકાના બીજા અન્ય કેસ ભાવનગર ખાતે સ્વાઇન ફ્લુની સાથે ઝઝૂમી રહ્યા છે. ત્યારે રાણપરડા ગામના રામાપીર યુવા મંડળ દ્વારા પોતે ઉકાળો બનાવી અને આખા ગામને પીવડાવે છે અને સ્વાઇન ફ્લુની સામે જાગૃતતાના પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વકર્યો છે ત્યારે ભાવનગરના યુનિવર્સિટીના કુલપતિ સહિત સમગ્ર જિલ્લામાં 60 જેટલા કેસો સ્વાઇન ફ્લૂના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર લઈ રહ્યા છે અને 28 જેટલા કેસ શંકાસ્પદ છે ત્યારે સ્વાઇન ફ્લૂના લીધે મૃત્યાંક 8 પર પહોંચ્યો છે. ત્યારે સાંસદ આદર્શ ગ્રામમાં આવેલ રામાપીર યુવક મંડળના 30 જેટલા યુવાનો દ્વારા રોજ વહેલી સવારે 4 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી સ્વાઇન ફ્લૂના ઉકાળાનું ગામમાં વિતરણ કરી રહ્યા છે. ત્યારે સાંસદ ભારતીબેન શિયાળે આ ગામ દત્તક લીધેલ હોવા છતાં છેલ્લા 1 વર્ષથી ગામમાં ફરક્યા નથી. જ્યારે ગામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો અન્ય વ્યક્તિઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ આજ દિન સુધી સાંસદે પોતાના દત્તક લીધેલ આદર્શ ગામમાં એકવાર પણ મુલાકાત લીધી નથી ત્યારે ગામજનોમાં રોષ જોવા મળ્યો છે. મારું નામ ભરતભાઈ સુખાભાઈ ધામેલિયા છે. રાણપડામાં હું સરપંચ તરીકે છું અને અમારા ગામમાં સ્વાઇન ફ્લૂનો અસર છે. 2 દિવસ પહેલાં અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે. એના સંદર્ભે અમે ગામ લોકો અને પંચાયત અને અમારા ગામમાં રામા મંડળ છે એ તૈણીનો ભેગા થઈને અમે ઉકાળાનું વિતરણ શરૂ કર્યું છે. ના, હજી અહીંયા આવ્યા નથી. કલેક્ટરે કોઈ મુલાકાત કરી નથી. ગામ લોકો એને પંચાયતે અને રામા મંડળે આ કરી છે અને આરોગ્યવાળા આવે છે અને એની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. નમસ્કાર. જય રામાપીર, જય ઠાકરજણી. મારું નામ મિલનભાઈ પોપટભાઈ ભરવાડ છે. હું પોતે છકડો ચલાવું છું અને મારું રામો મંડળ અને સમગ્ર ગામની પંચાયતની ટીમ જે સતત આ સ્વાઇન ફ્લૂના નામના બીમારીએ ગામને તેમજ સમગ્ર ગુજરાતને કબજામાં લીધો છે, તો સમગ્ર ગુજરાતના ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર વિનંતી છે કે કોઈપણને શરદી ઉધરસ કે કોઈપણ બીમારીના ચિકંજામાં આવે તો તુરંત આજુબાજુની હોસ્પિટલ કે ડૉક્ટરની મુલાકાત લે. તે બદલ અત્યારે જે મારું રામા મંડળ અને સમગ્ર ગ્રામ પંચાયતની ટીમ જે સતત 2-3 દિવસથી ઉકાળાનું વિતરણ કરી રહ્યા છીએ. વિનુભાઈ ટપુભાઈ મકવાણા છે. રામા મંડળનો હું સભ્ય છું. રામા મંડળનો સાથ અને સહકાર પૂરેપૂરો ગામ ઉપર છે અને ગામ પંચાયતનો પણ અમારી ઉપર પૂરો સાથ છે અને આરોગ્ય કેન્દ્રવાળાનો પૂરો સાથ છે. ગામમાં અમારા સ્વાઇન ફ્લૂનો બહુ મંદવાડ છે, એના લીધે આરોગ્ય કેન્દ્રવાળા અમને વારંવાર ફોન નંબર આપી અને કહે છે કે ભાઈ કોઈને ઉધરસ તાવ આવતો હોય તો અમને તાત્કાલિક જાણ કરો અને જાણ કર્યો એટલે અમે 5 મિનિટમાં તમારી ત્યાં હાજરી આપી એવું બધું આરોગ્ય કેન્દ્રવાળા કહે છે. બરાબર. એક તરફ સાંસદ પોતે ગામની મુલાકાતે આવ્યા નથી તો બીજી તરફ સ્થાનિક તંત્ર જેવા કે પાલિતાણા મામલતદાર કે કલેક્ટર અથવા તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં કે કોઈ સહાય કે અન્ય કોઈ દવા અને કોઈ ઉકાળાની વ્યવસ્થા આ આદર્શ ગામમાં કરવામાં આવી નથી ત્યારે લાગે આ ગામના લોકો જાતે જ પોતાની સગવડતા કરે છે. તો જોવાનું એ રહ્યું કે રાણપરડા અને ગામને સાંસદ આદર્શ ગ્રામનું ખાલી સરકારના અને સાંસદ ચોપડે નામ આપવામાં આવ્યું હોય તેવું લાગે છે. અને સ્થાનિકોમાં પણ આ રોગચાળાને લઈને જ્યાં ત્યાં ગંદકી ઉકરડાઓ હટાવવામાં આવ્યા નથી ત્યારે આ સ્વાઇન ફ્લૂ અથવા એના જેવા જીબા અન્ય રોગો પણ થવાની શક્યતાઓ છે. ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ આ સમયે કોઈ નેતામાં માનવતા જ નથી રહી તેવું લાગી રહ્યું છે. જ્યારે નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે તો અવનવા વાયદા અને વાતો કરશે. તો આજે આ ભાજપ કોંગ્રેસના નેતાઓ ક્યાં છે કે પછી એ નેતાઓ પણ સ્વાઇન ફ્લૂના ભોગ બન્યા છે? વિશાલ સાગઠિયા, S24 ન્યૂઝ, પાલિતાણા.